અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। કોરોનાની સાઇડ ઇફેક્ટના કારણે દરેક સમાજના શુભ તેમજ અશુભ પ્રસંગોના લૌકિક વ્યવહારમાં પણ પરિવર્તન આવી ચૂક્યું છે। પલસાણા તાલુકાના ચલથાણ ખાતે રહેતા એક સમાજના અગ્રણી વડીલ આગેવાનનું પાછલા દિવસોમાં હૃદયના હુમલાના કારણે દુઃખદ અવસાન થયું હતું। તેમના 12માના દિવસે તેમના પરિવારજનો દ્વારા પ્રાણવાયુની અહેમિયતને સમજીને સમાજમાં ચાલતા આવા લૌકિક રિવાજોને મોકૂફ રાખવામાં આવ્યા હતા અને ગામની શાળામાં વૃક્ષારોપણ કર્યું હતું। કોરોનાના કાળ દરમિયાન હાલ દરેક સમાજના શુભ તેમજ અશુભ પ્રસંગો ઉપર તેની ઇફેક્ટ જોવા મળી રહી છે। આમ પણ સરકારે હાલ શુભ અશુભ પ્રસંગો ઉપર નિયંત્રણ, માનવ સંખ્યા સાથે દરેક સમાજના રિવાજો પૂર્ણ કરવા એક માર્ગદર્શિકા જાહેર કરી છે। જો કે હાલ કોરોનાના કાળમાં જે રીતે માનવ જીવન પર તેની અસર જોવા મળી રહી છે તે જોતા ધર્મૂળથી લોકોના વિચારોમાં પરિવર્તન આવી રહ્યું છે। લોકો હવે પૃથ્વી અને પર્યાવરણને બચાવવા તરફ પહેલ કરી રહ્યા છે, જેની માયાવંશી સમાજમાં પણ શરૂઆત થઈ ચૂકી છે। શાંત અને સરળ સ્વભાવ ધરાવતા તેમજ ગામમાંથી પસાર થતા દરેક જણની હસતા મોઢે ખબર અંતર પૂછતા માયાવંશી સમાજના સ્વર્ગસ્થ છોટુભાઈ ઉમરિયાનું ગત તારીખ 1 મેના રોજ હૃદયના હુમલાના કારણે દુઃખદ અવસાન થયું હતું। જેથી છોટુભાઈ ખેતી બાદ નિવૃત્ત જીવન દરમિયાન હંમેશા પોતાનો સમય ગામના પાદરે આવેલા શ્રી ચંચળેશ્વર મહાદેવ મંદિર ખાતે પસાર કરતા તેમને વૃક્ષો સાથે પણ એટલી જ લાગણી હતી। તેમને ધ્યાને રાખીને ગંગાપુર પરણેલી તેમની દીકરી તેમજ તેમના જમાઈ દ્વારા પરિવાર સાથે ભેગા મળીને વૃક્ષારોપણ કરવાનું નક્કી કરવામાં આવ્યું તથા સમાજમાં ચાલતી આવતી લૌકિક લેવડ દેવડ સહિતના તમામ રિવાજોને મોકૂફ રાખવામાં આવ્યા હતા અને ચલથાણ ગામ ખાતે આવેલા કલ્યાણજી વી મહેતા વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જેથી પ્રાણવાયુના કારણે સંકટની જે પરિસ્થિતિ સર્જાય છે તેની તે આવનારી પેઢી માટે સુરક્ષિત બની રહે। આ સાથે જ માયાવંશી સમાજના ઉમરિયા પરિવાર દ્વારા અન્ય સમાજને પણ પૃથ્વી, પાણી અને પર્યાવરણને બચાવવા તરફ જાગૃતિ આવે તેવું આહ્વાન કરવામાં આવ્યું હતું। કલ્યાણજી વી મહેતાના આચાર્યશ્રીએ પણ આ કાર્યને માટે તુરંત હામી ભરી હતી। આજરોજ મારા સસરા શ્રી છોટુભાઈ ખંડુભાઈ ઉમરિયા જેમનું અવસાન થયું છે તેના 12 દિવસની ઉત્તર ક્રિયા કરી છે, તેના યાદગીરી રૂપે અમે વૃક્ષારોપણનો એક કાર્યક્રમ રાખ્યો છે। એકચ્યુઅલી પપ્પાને વૃક્ષો જોડે એટલો બધો લગાવ હતો કે એમણે અમારા ઘર નજીક 2 બીલીપત્રના છોડ રોપ્યા છે અને તેને ખૂબ ઉછેર કરીને મોટા કર્યા છે। લોકો આવીને તેના પાનને ઈચ્છાય છે અને મંદિરે ચડાવે છે। બીજું છે, અમારા ગામના પાદરે એક વડનું ઝાડ પણ રોપ્યું છે। એકચ્યુઅલી આ જે બનાવ બન્યો એના 2 દિવસ આગળ પણ મારી બેબી સાથે મારા સસરાએ 2 આંબલીના વૃક્ષો પણ રોપ્યા છે, એટલે એમની યાદગીરી રૂપે અમે કુટુંબીજનોએ ભેગા થઈને આવું જ એક નક્કી કર્યું કે જે કોરોનાની મહામારી છે તેની અંદર ઓક્સિજનનું આપણને ખબર છે કે ઓક્સિજનની કમીને કારણે કેટલા લોકો મરણ પામે છે, તો તેની યાદગીરીમાં અમે એવું જ ઈચ્છીએ છીએ લોકોને એક પ્રોત્સાહન મળે આવા એક કાર્યક્રમમાં કે તમે પણ વૃક્ષોનું રોપણ કરો અને એના કારણે જે ઓક્સિજન છે એ લોકોને મળે। આજરોજ અમારા ચલથાણ ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ છોટુભાઈ ખંડુભાઈ ઉમરિયાનું સ્વર્ગવાસ થયું છે, એમના સ્મરણાર્થે આજે એમના પરિવાર તરફથી શાળાની અંદર વૃક્ષો રોપવાનું એ લોકોએ મારી પાસે માંગણી કરી કે સાહેબ શાળાની અંદર અમે અમારા પિતાજીના સ્મરણાર્થે વૃક્ષો રોપવાની ઈચ્છા રાખીએ છીએ। તો આજરોજ તેઓ તરફથી તેમના પરિવાર તરફથી શાળાની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। બ્યુરો રિપોર્ટ, D9 ન્યૂઝ।